मोदी अदानी बाय बाय, 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 मोदी अदानी भाई भाई देश बेच के खाई मलाई, मोदी अदानी भाई भाई देश बेच के खाई मलाई, देश बेच के खाई मलाई, मोदी अदानी भाई भाई देश बेच के खाई मलाई, मोदी अदानी भाई भाई देश बेच के खाई मलाई, मोदी अदानी भाई भाई देश बेच के खाई मलाई, मोदी अदानी भाई भाई भाजपा सरकार शरम करो, शरम करो, शरम करो, गुजरात में लूटना बंद करो, बंद करो, बंद करो, डबल एंजीन सरकार द्वारा सामान्य खेडूत एवा माफ करवानी वात करे तो सरकार एम के अमारी पासे बजेट नथी, कोई विधवा बहन, कोई वृद्ध के कोई विकलांग પોતાનું પેન્શન વધારવાની વાત કરે તો સરકાર પાસે એના માટે બજેટ નથી. એસસી એસટી ઓબીસી માઇનોરિટીના વોર્ડ નિગમમાં રકમ ફાળવવાની હોય તો સરકાર પાસે બજેટ નથી. ગરીબ વિસ્તારમાં રસ્તા બનાવવાના હોય, સ્કૂલના ઓરડા બનાવવાના હોય, સુવિધાઓ આપવાની હોય, શિક્ષકોની કાયમી ભરતી કરવાની હોય તો સરકાર પાસે બજેટ નથી. પણ પાવર પરચેઝ એગ્રીમેન્ટના નામે મોદી અદાણી જેમ ભાઈ ભાઈ હોય એવી નીતિથી ગવર્મેન્ટ ઓફ ગુજરાત નહીં, ગવર્મેન્ટ ઓફ ગૌતમ અદાણી હોય એ રીતે ગુજરાત સરકારે 3,900 કરોડ રૂપિયા જેટલી માતબાર રકમ અદાણીની કંપનીઓને એડવાન્સમાં ચૂકવી દીધી. વારંવાર કોંગ્રેસ પક્ષે માગણી કરી કે ભાઈ આ પૈસા કેમ આપવામાં આવ્યા છે, કયા સંજોગોમાં આપવામાં આવ્યા છે, તમે કોઈ વીજળીનું બિલ ખેડૂતનું બાકી હોય તો એની ઉપર 18% વ્યાજ ગણો છો, તો આટલી મોટી રકમ અદાણીની કંપનીઓને એડવાન્સમાં આપી દીધી હોય, ખોટી રીતે આપી દીધી હોય તો એને પાછી લેવા માટે કોઈ કાર્યવાહી કેમ નથી કરતા? અને આ 3,900 કરોડ ચૂકવ્યા તો મુખ્યમંત્રીશ્રીને પ્રેમ ઉભરાયો એટલા માટે ચૂકવ્યા કે દિલ્હીથી કોઈનો આદેશ થયો એટલા માટે ચૂકવ્યા? એ પ્રશ્ન આજે ગુજરાતની જનતા પૂછી રહી છે. આજે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, સામાન્ય લોકો પોતાના હક અધિકારની લડાઈ લડી રહ્યા છે. ગરીબ સમાજના લોકો હોય, ખેડૂતો હોય, શ્રમિકો હોય, વિધવા બહેનો હોય, આંગણવાડીની બહેનો હોય, ફિક્સ પગાર કે કોન્ટ્રાક્ટમાં કામ કરતા કર્મચારીઓ હોય, તમામ લોકો એના માટે પૂરતું બજેટ ફળવાય, એનો હક અધિકાર મળે એની લડાઈ લડતા હોય, પણ એને ન્યાય નથી મળતો. અને અદાણીને 3,900 કરોડની ખેરાત કરવામાં આવે છે એ કોના કહેવાથી, કોના લાભાર્થેને કેમ કરવામાં આવી છે એ પ્રશ્ન આજે વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના સભ્યો ઉઠાવશે.